દેખી ચડત રંગ દુના, પછી શું કહે છે? પ્રાણ જીવન રંગ મહોલ પધારો, કરી હું ફૂલ બિછોના. બહુ સરસ ભાષા વાપરી છે સ્વામીએ. જેમ પેલું લાવણ્યતાની વાત કરી છે એમાં શબ્દનું પણ લાલિત્ય છે આ પદની અંદર. પણ અનફોર્ચ્યુનેટલી આવા પદો બહુ ઓછા ગવાય, કારણ કે એનો ટપ્પો જ ના લે આ પદ શું કહેવા માંગે છે. એટલે બધા ફાસ્ટ ફોરવર્ડ જ કરાવે આ પદને. પણ એની અંદર એક જુદી થીમ મૂકેલી છે સ્વામીએ. એ શું કહે છે કે પ્રાણ જીવન, મારો પ્રાણ, મારા પ્રાણના જીવન એ કોણ છે? તો કે સ્વામિનારાયણ ભગવાન છે. કેમ? તો જેટલા બ્રીદ ભગવાને નક્કી કર્યા હોય એટલા જ બ્રીદ તમે લઈ શકો છો, એનાથી વધારે કોઈનું ચાલતું નથી. કેમ? કે ભગવાન પ્રાણ જીવન છે. પ્રાણ જીવન રંગ મહોલ પધારો. રંગ મહોલ એટલે શું? તો કે આપણો આત્મા, આપણો જે આત્મા જે છે એને રંગ મહોલ ગણવાનો. આપણે કરીએ રંગ મહોલના ઘનશ્યામ, રંગ મહોલના ઘનશ્યામ, પણ તારા રંગ મહોલનું શું? એ રંગમહોલ ની અંદર તો ઘનશ્યામ મહારાજ ઉભા જ છે, દર્શન આપે જ છે, કેટલાય જીવનું રૂડું કરે. પણ આ રંગમહોલ ની અંદર કઈક નું કઈક પડ્યું હોય, કઈક ને કઈક કબાડા ચાલતા હોય, પણ એ રંગમહોલ ની અંદર સ્વામિનારાયણ ભગવાન એનો આકાર સ્થિર થાય એવો આપણે ઉપાય કર્યો? તો કે ના. તો એ રંગમહોલ એટલે આપણો આત્મા, આપણો જીવ, આપણી ઇન્દ્રિયો, આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત, આપણો અહંકાર, આ બધા એલિમેન્ટ ની અંદર સ્વામિનારાયણ ભગવાનનું જયારે પરસેપ્શન આવે તો એ તમારો રંગમહોલ, સાચા અર્થમાં એ રંગમહોલ કહેવાય. પછી શું કહે છે? કરી હું ફૂલ બિછોના. ભગવાન સ્વામિનારાયણ એમ કે તમે આવો તો એ ફૂલનો એક એમ કે બિછોના, ફૂલની જાદમ પાથરી હોય એમ, જેમ મોટા પુરુષ હોય તો એના માટે એમ કે એક ફૂલની જાદમ પાથરે, એનું વેલકમિંગ કરે, એમ સ્વામિનારાયણ ભગવાન એને મારા આત્માની અંદર પધરાવા છે. તો એમાં ફૂલનો બિછાનો કયો કહેવાય? તો ફૂલની અંદર ત્રણ કેરેક્ટર રહેલી છે. ફૂલની અંદર એક કોમળતા છે, બીજી સુંદરતા છે, અને ત્રીજી સ્મેલ છે, સુવાસ છે, સારી સુગંધ છે. આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન એક ફૂલની અંદર હોય છે. જે ફૂલનો બિછાનો કહે છે ને, એમ સ્વામિનારાયણ ભગવાન એને તમારે તમારા આત્માની અંદર એને પધરાવા હોય તો તમારું બીંગ ફ્લાવર લાઈક હોવું જોઈએ. જેમ ફ્લાવર જે છે કોમળતા છે, તો કોમળતા એટલે જેમ કોમળતા એટલે ભક્તિ ભીનું હૃદય જોઈએ. આપણું હૃદય જે છે એ ભક્તિ ભીનું થયેલું હૃદય જોઈએ. એ ભક્તિ જે છે એ કોમળતાનો એલિમેન્ટ છે. પછી સુંદરતા, જેમ ફૂલ સુંદર હોય છે એટલે એના તરફ બધાને આકર્ષણ થાય છે, એવી રીતના જ્યારે આપણે ભગવાન તરફ જ્યારે ગતિ કરવી હોય તો આપણી અંદર ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગની અંદર સહાયભૂત એવા કલ્યાણકારી ગુણો એની સુંદરતા હોવી જોઈએ.
આપણામાં જ્ઞાન હોવું જોઈએ, ભક્તિ હોવી જોઈએ, તપ હોવું જોઈએ, દયા હોવી જોઈએ, વૈરાગ્ય હોવું જોઈએ, ધર્મ હોવો જોઈએ. ઘણા બધા ભગવાનને પ્રાપ્ત કરવાના ગુણો હોય, એવા ગુણ એ જ્યારે આપણી અંદર આવે ત્યારે આપણું અંતઃકરણ સુંદર બને, આપણું અંતઃકરણ કોમળ બને. અને ત્રીજું સુવાસ, જેમ એમ કે પ્લાસ્ટિકના ફૂલો એની સુવાસ ના આવે, એ ખાલી દેખાય સુંદર પણ એની અંદર સુવાસ ના હોય, એમ ઘણાની અંદર તપ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, પણ જે સુવાસની જગ્યાએ ઉપાસના છે, નિશ્ચય છે, પતિવ્રતાપણું છે, આવા વસ્તુ સુવાસના એલિમેન્ટ જો ના હોય તો એની જર્ની ફ્યુટાઈલ ગઈ. એ ભલે સત્સંગની અંદર આવ્યો પણ એની અંદર જો ઉપાસના ના હોય, નિશ્ચય ના હોય અને પતિવ્રતાપણું જો ના હોય તો એનો ભક્તિ માર્ગ છે ખરો, પણ એ આગળ જઈને શોભતો નથી. ભગવાન સ્વામિનારાયણ એના આકારને જો આપણા આત્માની અંદર સ્થિર કરવો હોય તો ફ્લાવર લાઈક આપણું બીઈંગ થવું જોઈએ. ફૂલની અંદર સુંદરતા છે, કોમળતા છે અને સુવાસ છે. આ ત્રણ એલિમેન્ટ જે મેં સમજાયા, એ ત્રણ વસ્તુ એ જ્યારે આપણે ભગવાનના રસ્તે આપણે વેડીએ તો ભગવાન એ ફ્લાવર બેડ ઉપર ચાલતા ચાલતા આપણી કોન્શિયસનેસમાં આવશે, આપણા આત્માની અંદર બિરાજ થશે. આ બ્રહ્માનંદ સ્વામીનું પદ છે, એ જેવા તેવા કવિ નતા, એ તો બ્રહ્મ બોલના કવિ કહેવાય. ગોલોક આદિક ધામની અંદર બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીના પદ ગવાય છે, આવું સ્વામિનારાયણ ભગવાન બોલે છે, એવા સમર્થ સંતનું આ પદ છે.